સમજાવે છે શહીદો બોલાવે છે શહીદો બોલાવે છે શહીદો બોલાવે છે શહીદો બોલાવે છે એ જ શહીદો બોલાવે છે શહીદો બોલાવે છે શહીદો બોલાવે છે એ જ શહીદો બોલાવે છે દેશ રાજના દીવડે નવનું તેલ પૂરવા દ્વાર તમારા ખડાવે છે વીર શહીદો શહીદો બોલાવે છે બોલાવે છે શહીદો બોલાવે છે એ જ શહીદો બોલાવે છે શહીદો બોલાવે છે શહીદો બોલાવે છે એ જ શહીદો બોલાવે છે સમજાવે છે શહીદો બોલાવે છે શહીદો બોલાવે છે શહીદો બોલાવે છે શહીદો બોલાવે છે એ જ શહીદો બોલાવે છે શહીદો બોલાવે છે શહીદો બોલાવે છે એ જ શહીદો બોલાવે છે દેશ દાદના દીવડે નવલું તેલ પૂરવા દ્વાર તમારા ખડાવે છે વીર શહીદો શહીદો બોલાવે છે બોલાવે છે શહીદો બોલાવે છે એ જ શહીદો બોલાવે છે શહીદો બોલાવે છે શહીદો બોલાવે છે એ જ શહીદો બોલાવે છે સમજાવે છે શહીદો બોલાવે છે શહીદો બોલાવે છે શહીદો બોલાવે છે શહીદો બોલાવે છે એ જ શહીદો બોલાવે છે શહીદો બોલાવે છે શહીદો બોલાવે છે એ જ શહીદો બોલાવે છે દેશ દાદના દીવડે નવનું તેલ પૂરવા દ્વાર તમારા ખડાવે છે વીર શહીદો શહીદો બોલાવે છે શહીદો બોલાવે છે શહીદો બોલાવે છે એ જ શહીદો બોલાવે છે શહીદો બોલાવે છે શહીદો બોલાવે છે એ જ શહીદો બોલાવે છે સમજાવે છે શહીદો બોલાવે છે
Shahido bolave che, 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 ਵਾਰ ਦਮਾ ਦਾ ਖੜਾ ਵਿੱਚ ਵੀਰ ਸ਼ਹੀਦੋ ਬੋਲਾ ਵਿੱਚ 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 ਭਗਤ ਜਾਣ ਅਨਕਾਰੇ ਦਾਤਾ ਕਾ ਸੂਰ ਨਹੀਂ ਤਾਰ ਨਹੀਂ ਤਰ ਰੇ ਜੇ ਬਾਜਣੀ ਇਹ ਬਾਜੀ ਮਾਤ ਰੇ ਘੁਮਾਵੀ ਸਿਤਾਰੂ ਨੂਰ ਤੇਸ ਪ੍ਰੇਮੀਓ ਜਾਗੋ ਨੀਂਦਰ ਜਾਗੋ ਜਾਨ ਮਜ਼ਮ ਜਾਵੇ ਜੇ ਸਹੀ ਤੋਂ ਬੋਲਾਵੇ ਜੇ ਸਹੀ ਤੋਂ ਬੋਲਾਵੇ ਜੇ ਸ਼ਹੀਦੋ 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 ਬੋਲਾਵੇ ਜੇ ਦੇਸ਼ ਦਾਜਨਾ ਦਿਵੜੇ ਨਵ ਨੂੰ ਤੇਲ ਪੂਰਵਾ ਦਵਾਰ ਤਮਾ ਦਾ ਖੜਾਵੇ ਜੇ ਵੀਰ ਸ਼ਹੀਦੋ ਸ਼ਹੀਦੋ ਬੋਲਾਵੇ ਜੇ 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 ਹੈ ਜੀ ਸ਼ਹੀਦੋ ਬੋਲਾਵੇ ਜੇ ਸਮਝਾਵੇ ਜੇ ਸ਼ਹੀਦੋ ਬੋਲਾਵੇ 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 ਜੇ અવસર શરૂ થવાનો છે શું છે ને આટલી મોટી યાત્રા શું જય મહારાજ યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના પટ શિષ્ય શ્રી લક્ષ્મણદાસ મહારાજનો સહર્દ શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે બે વર્ષ પૂરા થયા આ છેલ્લું વર્ષ થઈ રહ્યું છે ત્યારે પૂજ્ય રામદાસજી મહારાજે સંતો પાસે શાસ્ત્ર છે એટલું જ નહીં પણ શસ્ત્રની પણ પૂજા અને દેશની પણ પૂજા સંતો કરે છે એ નિમિત્તે આજે રામદાસજી મહારાજે 3 દિવસની શહીદોની કથા રાખી છે રામાયણની કથા ભાગવતની કથા અહીંયા થાય છે પૂરા જગતમાં થાય છે પરંતુ આ એક એવો પ્રસંગ છે જેમાં રાષ્ટ્રધર્મ પ્રથમ છે એ રાષ્ટ્રધર્મના માટે જે વીર શહીદ થયા છે એ શહીદોની કથાનો આ પ્રસંગ છે સર જે વાત કરવામાં આવે ભારત છે એ સંતોની પહેલેથી ભૂમિ રહી છે અને સંતોએ અવારનવાર દેશ માટે કંઈક ને કંઈક યોગદાન આપ્યું શું કહેવાય કે અમને જે વર્ગ વિગ્રહ ચાલે છે તેના માટે પણ જે સંતરામ ભૂમિ છે તે કામ કરશે સંતરામ ભૂમિ તો વર્ગ વિગ્રહમાં માનતી જ નથી પૂર્વના કાળથી જોઈએ તો જાનકીદાસજી મહારાજના સમયમાં પણ અહીંયા વ્યવસ્થા અત્યંજો માટે પણ દર્શનની સુચારું રાખેલી હતી એટલે મંદિરમાં તો અત્યારે પણ જુઓ તો સવારના પહોરમાં અમારા મંગળગૃહમાં પણ એવા જ વર્ગમાંથી આવે છે જ્યાં સંતો પ્રસાદ લે છે એ રસોડાની સેવા પૂજા કરતા હોય છે બીજા સંપ્રદાયોને આની સાથે જોડીને રાષ્ટ્ર માટે કંઈક સંપ્રદાય બધા જ રાષ્ટ્રધર્મને તો અપનાવે છે અને દરેક પોતપોતાની અનુકૂળતા પ્રમાણે પોતપોતાની સ્થિતિ પ્રમાણે રાષ્ટ્રની પૂજા કરે છે
હા આવા આયોજન હરેક જગ્યા પર થવા જોઈએ. જે શાહ સંતરામ મંદિરે જે કર્યું છે એ બહુ સરસ કર્યું છે, અને જે શાખા દ્વારા પણ કરવામાં આવ્યું છે એ બધા સંગઠનને ભેગા કરવા માટે કરેલું છે. આ બહુ સરસ એક આયોજન છે, અને આવું આયોજન હરેક જગ્યા પર થવું જોઈએ. અને આવું કરવા છે એક જવાનોને જે શ્રદ્ધાંજલિ છે, જે શહીદ થઈ ગયેલા છે એમના પરિવારના પ્રોત્સાહન મળવું જોઈએ, તાકી ભવિષ્યમાં જે શહીદ થાય એમની માટે પણ થોડું પ્રોત્સાહન મળે. તાકી અત્યારે શું છે, પછી કોઈ વસ્તુ એમના પોતાના દિલને એવું થાય કે નાના શહીદ થવું જોઈએ અને એમને સન્માન મળવું જોઈએ. જય મહારાજ. પ્રાતઃ સ્મરણીય યોગીરાજ અવધૂતશ્રી સંતરામ મહારાજની દૈવીય અખંડજ્યોતના પાવન સાનિધ્યમાં પરમ પૂજ્ય ગુરુ રામદાસજી મહારાજની પ્રેરણા, શાસ્ત્રોની પૂજા સાથે સાથે શસ્ત્રની પણ પૂજા થવી જોઈએ. મા ભૂમિની રક્ષા માટે જે જવાનોએ બલિદાન આપ્યા છે એ બલિદાન આપેલું એળે ન જાય, એમના પરાક્રમને પણ યુવાનો જાણે અને એ પરાક્રમને એ યશગાથાને જાણી અને તે તરફ પ્રેરાય, એમને પણ એવું થાય કે મારે પણ આ દેશ ધજ મારી અંદર ખીલવી છે, મારે પણ મા ભૂમિની રક્ષા કરવી છે. અને એ હેતુસર આ શહીદ કથાનું ત્રિદિવસીય આયોજન કરવામાં આવેલું છે. આજે ખેડા જિલ્લાના 450થી પણ વધુ ગામોમાંથી 7000થી વધુ પણ યુવાનો તિરંગા યાત્રા લઈ અને જય મહારાજના આ ધામમાં આવ્યા છે. આ વીરભૂમિમાં તિરંગા યાત્રા આવી છે ત્યારે એ વીર જવાનોને પણ અમે આવકારીએ છીએ. અને જય મહારાજ તો કહે છે કે શસ્ત્રની સાથે સાથે શાસ્ત્રની પણ પૂજા થવી જોઈએ. યોગેશદાન ગઢવી આ રસપાન કરાવશે આપણને, શહીદ કથાનું ત્રિદિવસીય. આપ સૌને આ રસપાન કરવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવું છું. જય મહારાજ. ભારત માતા કી જય. વંદે માતરમ.